સંસદનું શિયાળુ ત્રેવીસ ડિસેમ્બરના બદલે બાવીસ ડિસેમ્બરે સમાપ્ત કરી દેવામાં આવ્યું છે સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થઈ ગયું છે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલા જ સ્થગિત કરી દેવાય છે શિયાળુ સત્ર ઓગણત્રીસ નવેમ્બરે શરૂ થયું હતું જે ત્રેવીસ ડિસેમ્બર સુધી ચાલવાનું હતું પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ગૃહોમાં સતત હોબાળાના કારણે સત્ર વહેલું સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિપક્ષના હોબાળા છતાં કેટલાક મહત્વના બિલ ગૃહમાં પાસ કરવામાં આવ્યા હતા વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનું બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું વિપક્ષે બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેકો બ્રાયની પત્રકારોના ટેબલ ઉપર રૂલ બુક ફેંકી જેના પગલે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ચૂંટણી કાયદા સંશોધન બિલ બે હજાર એકવીસ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે મતદાર યાદીમાંથી ડુપ્લિકેશન દૂર કરવાની જોગવાઈઓ છે ગૃહમાં વિપક્ષ દ્વારા આ બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો વિપક્ષના નેતાઓએ ગૃહમાં તેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તેઓએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ કરી હતી બિલને સમર્થન આપતા અનેક પક્ષોના સભ્યો સાથે એક કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ આખરે તેને પસાર કરવામાં આવ્યું હતું શિયાળુ સત્ર પહેલા દિવસથી જ નાટ્યાત્મક રહ્યું હતું રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા બાર સાંસદોના મુદ્દે વિપક્ષ અડગ રહ્યો વિપક્ષી નેતાઓએ કહ્યું કે સસ્પેન્શન ગેરબંધારણીય છે સસ્પેન્ડેડ સાંસદો પણ દરરોજ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા કરી રહ્યા હતા નોંધનીય છે કે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ સાંસદોને ચોમાસું સત્ર દરમિયાન બેફામ વર્તન બદલ સસ્પેન્ડ કરી દીધા હતા